होळीने ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તહેવારની ભવ્ય ઉજવણી કરવા માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। તીવ્ર મોંઘવારી હોવા છતાં પરંપરાગત રીતે હોળીની ચીજવસ્તુઓ બજારમાં આવી ગયા બાદ તેની ખરીદી પણ શરૂ થઈ ગઈ છે। જુદા જુદા રંગી અને જુદા જુદા આકારની આકર્ષક પિચકારીઓથી બજાર સજી ગયા છે। જો કે મોંઘવારીને કારણે લોકો નવી ખરીદી કરતા અચકાઈ રહ્યા છે તો પિચકારી વિક્રેતા વેપારીઓનું કહેવું છે કે આ વર્ષે 30-35% મોંઘવારી છે। પિચકારીથી લઈને કલર સુધી અનેક વસ્તુઓમાં ભાવમાં વધારો થઈ ગયો છે। આ વખતે બજારમાં છોટા ભીમ, સ્પાઈડરમેન, પબજી સહિતની પિચકારીની ડિમાન્ડ વધુ છે। રવિવારે વધારે ઘસારો રહેશે તેવી ગણતરીના પરિણામ સ્વરૂપે પહેલેથી જ બજારમાં ખરીદી કરવામાં આવી રહી છે। ગેવસ કરતા આ વર્ષે ભાવ વધારો માત્ર 10-15% અંદાજન છે ને અમારે ત્યાં ટેન્કવારી, ફોર્મવારી, પછી ઇન્ડિયાની બધી આ પિસ્તોલવાળી વોટર ગન, ગુલાલ, હર્બલ ગુલાલ એ બધું વ્યવસ્થિતનું વેચાણ સારું થાય છે અને છેલ્લા દિવસોમાં ગરાકી, બે દિવસથી ગરાકી બજારમાં જોવા મળે છે। હર્બલ ગુલાલમાં આપણે પાણીમાં નાખીએ તે છે, પછી એક વોટર કલરના ગુલાલ છે, પછી એક નેચરલ ગુલાલ છે, વિવિધ પ્રકારના ગુલાલો અવેલેબલ મળે છે। ભાવ છે એ કિલોના ભાવ ગણે તો 30 રૂપિયા વાળું છે, 50 રૂપિયા કિલો છે, 80 રૂપિયા કિલો છે, જે પ્રકારનો ક્વોલિટી તે પ્રમાણે અલગ અલગ ભાવ હોય। બાળકોમાં પચરંગી દરેકના ઉંમર પ્રમાણે કોઈ ટેન્કવાઈ લઈ જાય છે, કોઈ વોટર ગન લઈ જાય છે, એના ભાવ 30-40થી માંડીને 50, 100, 150, 200 રૂપિયા સુધીના રેગ્યુલર ભાવ હોય છે ને તેનું વેચાણ વધારે થાય છે। આ વખતે વિશેષ પ્રકારની ખાસ પિચકારીઓ બજારમાં આવી ગઈ છે। આ પિચકારીઓ બાળકોને ખાસ કરીને આકર્ષિત કરશે। જો કે હોળી પર પિચકારીના બજારનું કદ પણ દિન પ્રતિદિન વધી રહ્યું છે। તહેવારની ઉજવણી વેળા લોકો મોંઘવારીને ક્યારેય જોતા નથી, તે બાબત ભારતમાં હંમેશા જાણીતી રહી છે। છૂટથી ભારતીયો તહેવાર પર ખરીદી કરે છે। આ વર્ષે બજારમાં 10 રૂપિયાથી લઈ 1100 રૂપિયા સુધીની પિચકારી નવસારીમાં વેચાઈ રહી છે, તો વોટર ટેન્ક અને વોટર ધાનની પિચકારીના ભાવ 200 થી શરૂ થઈ 500 સુધી જોવા મળી રહ્યા છે। આ સાથે જ કલર અને ગુલાલમાં પણ 200 થી લઈ 800 રૂપિયા કિલો સુધીના કલર બજારમાં વેચવામાં આવી રહ્યા છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ પિચકારીનું કામકાજ ચાલુ છે। આપણે ત્યાં હર્બલ ગુલાલ, કલર અને અલગ અલગ વેરાયટીમાં પિચકારીઓ છે, બધું અવેલેબલ છે। પ્લસ થોડો આ વર્ષે 10% ભાવ વધારો છે, એને અનુસંધાનમાં બી અમે ભાવ મેન્ટેન રાખ્યા છે અને ગ્રાહકનો ફ્લો છે ઓછો છે। હવે આજે હોળીનો દિવસ છે અને આજે નીકળશે જ ગ્રાહકી, 2 દિવસથી ચાલુ હતી અને આજે ફ્લો આવશે, વાંધો નહીં। અને પબ્લિકોને બી થોડીક 10% ભાવ વધારાનું તકલીફ પડે છે, બાકી વાંધો નથી આવતો, લઈ જાય છે। દર વર્ષની જેમ જ છે ગ્રાહકી, વાંધો નથી, પણ તો બી સ્લો છે। નવી નવી આઈટમોમાં આ વખતે ગુલાલગંજ છે, 2-3 આઈટમો નવી આવી છે, ટેન્કોમાં બી 2-3 વેરાયટી નવી આવી છે, હર્બલ ગુલાલ છે, ફ્રૂટ કલર છે, એવરેજ 20-30 રૂપિયાનો પેકેટ છે ગુલાલના। પિચકારી લેવા જઈએ તો 20 રૂપિયાથી લઈને 450-500 રૂપિયા સુધીની। હોળીમાં પિચકારી અને ફુગ્ગાની સાથે ગુલાલ અને કલરનું પણ મહત્વ છે। જો કે બજારમાં કેમિકલયુક્ત કલર અને ગુલાલ શરીરને નુકસાન કરતા હોય, આ વખતે તેની સરખામણીમાં હર્બલ ગુલાલ અને કલરની માંગમાં વધારો જોવા મળ્યો છે। આવા હર્બલ કલર કે ગુલાલ મોઢામાં કે આંખમાં જાય તો નુકસાનકારક હોતા નથી। આ ઉપરાંત કેમિકલયુક્ત કલરને શરીર પરથી જતા પણ ઘણો સમય લાગતો હોવાથી લોકો હવે સેફ હોળી તરફ વળ્યા છે।